મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે પ્રકરણ 3માં કેટલા ચોરસ વિશે શીખીશું અને કેટલા ચોરસમાં હું તમને આજે એક આકૃતિ બતાવીશ. એમાં જુઓ અને કહો કે કેટલું ક્ષેત્રફળ ધરાવે છે એ આકાર. ચાલો તો જોઈએ ને. હવે બી નંબરની આકૃતિ જોઈએ. ચાલો એમાં આખા ખાના રોકેલા હોય એવા પહેલાં ગણી લઈએ. ચાલો 1, 2, 3, 4 જોજો, અહીં બતાવું છું તમને. 1, 2, 3, 4 ચાર ખાનાએ પૂરેપૂરા આખા ખાના રોક્યા છે. એટલે આખા ખાના કેટલા આપણા? 4 આખા ખાના. ચાલો હવે આગળ, અડધા અડધા ખાના જગ્યા રોકી હોય એવા, અડધાથી ઉપર કોઈ છે જુઓ તો? અડધાથી ઉપર કોઈ ખાનું દેખાતું નથી, તો અડધા અડધા દેખાય છે મને. આ રહ્યું પહેલું જ, અડધાથી અડધા જેટલું, તો એને આપણે ડોટ વડે નિશાની કરીએ એટલે ખ્યાલ આવશે. 2 આ પણ અડધા અડધા જેટલું દેખાય છે, અડધાથી ઉપર કોઈ નથી, અડધું અડધું દેખાય છે. 1, 2, 3 આ પણ મને અડધું દેખાય છે, આ પણ અડધું દેખાય છે, આ પણ અડધું દેખાય છે, આ પણ અડધું દેખાય છે, અને આ પણ અડધું દેખાય છે. ચલો એવા કેટલા ખાના છે? અડધા ખાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આઠ ખાના છે. એટલે કે અડધા ખાના 8, અડધા 8, અડધા, બરાબર ને? ચલો હજી જોજો, આ જે ભાગ રોક્યો છે તે તમે એવું કહેશો કે ટીચર તમે તો એવું કહેતા હતા કે અડધાથી ઓછો હોય તેને નહીં ગણવાનું, પણ જો બધામાં જ ભાગ રોક્યો છે. આ ચોરસ જુઓ, તેના હું 4 ભાગ કરી દઉં. આ ચોરસ છે, આ ચોરસ છે, એના 4 ભાગ થયા. તો જુઓ આ 4 ભાગ પડ્યા છે. તમે એવું અપૂર્ણાંકમાં શીખ્યા હશો. આ અપૂર્ણાંક બને આ ચોરસના કેટલા ભાગ પાડ્યા? મેં 4 ભાગ પાડ્યા. એટલે કે જેટલા ભાગ પાડ્યા હોય એટલા ભાગને નીચે લખવાનું. એ ભાગમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે, કેટલા ભાગને છાયાંકિત કરેલું છે? 1 ભાગને. તો આને આવી રીતના લખાય અપૂર્ણાંક. એટલે કે આ ચોરસની અંદર 4 ભાગ છે, તેમાંથી 1 ભાગ લીધેલો છે. તો આપણે 1/4 કહેવાય ને, એટલે 1/4 ભાગ લીધેલો છે. એવી રીતના જ આમાં પણ જુઓ, 1/4 ભાગ લીધેલો છે. 1, 2, 3, 4 ચાર ખાના 1 ભાગમાં છાયાંકિત છે, એટલે 1 ભાગ લીધો છે, એટલે આ પણ 1/4. એવી રીતના અહીં પણ જુઓ, અહીં પણ 1/4 ભાગ બને છે, અહીં પણ 1/4 ભાગ બને છે. 1, 2, 3, 4 ખાના અને ચોથો ભાગ આપણે લીધો છે 1, એટલે 1/4 ભાગ 1, 1/4 ભાગ 2, 1/4 ભાગ ત્રીજો અને 1/4 ભાગ ચોથો. એમ 4 ભાગ કેટલા? 1/4. એટલે એને 1/4 વડે જ ગુણવાના રહેશે, બરાબર. ચાલો હવે અહીં ગુણાકાર કરીએ, સરવાળો કરીએ, એટલે આવી જાય. 4 આખા ખાના હોય તેને 1 વડે ગુણવાનું, આખા ખાનાને 1 વડે ગુણાશે. ચાલો અડધા ખાનાને 1/2 વડે અને 1/4 ભાગને 1/4 વડે ગુણાશે. ચાલો હવે ગુણીએ, 4 × 4 ખાના, બરાબર ને? ચાલો 8 ને 2 વડે ભાગીશું. 8 × 1 8 ભાગ્યા 2 આવું બનશે, એટલે કેટલું થશે? 8 ને 2 વડે ભાગી 2 × 4 એટલે 4 ખાના મળશે. કેટલા ખાના મળશે? 4 ખાના. આ પણ 4 મળ્યા, પ્લસ જોજો અહીં. ચાલો 4 × 4 ભાગ્યા 4 ચાલો 4 ને 4 વડે ભાગીએ તો 4 × 4 એટલે 1 જવાબ આવશે. એટલે કેટલું ખાનું બન્યું? 1 ખાનું. ભગવે તો ભાગી જુઓ અહીં, 4 ભાગ્યા 4 4 × 4 આવી ગયા ને 1 જવાબ આવ્યો. ચાલો 4 ખાના, 4 ને 4 8 ને 1 9 એટલે કુલ કેટલા ખાના જગ્યા રોકે છે? 9 ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકશે, એટલે કે 9 ચોરસ જેટલી જગ્યા રોકે છે. તમારા બી નંબરની આકાર, બી નંબરનો આકાર 9 ચોરસ જેટલી જગ્યા રોકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં જોજો, હવે આકાર સીનું ક્ષેત્રફળ શોધતા શીખીશું. આકાર સીમાં આખા ચોરસ કેટલા છે જુઓ તો? આખા ચોરસ 1 અને 2 મને આખા ચોરસ અહીં 2 દેખાઈ રહ્યા છે, તો હું અહીં લખીશ 2 આખા ચોરસ, ટૂંકમાં ચોરસનો ચોરસની એમ આ રીતે લખીશ, પ્લસ અડધા ચોરસ કે અડધાથી વધુ તો મને દેખાતા નથી, તો અડધા ચોરસ કેટલા દેખાય છે? 4 દેખાય છે. 1, 2, 3, 4 તો 4 અડધા, બરાબર ને? ચાલો હવે કાઉન્ટિંગ કરીશું. આખા ચોરસ હોય તેને 1 વડે ગુણાશે, હે ને? અને અડધા ચોરસને 1/2 વડે ગુણીશું અને પછી આ બંનેનો
सरवाळो करीश। चलो आखा चौरस ने एक वडे गुणिया एटले बे खाना, बे कु बे खाना। चलो अर्धा चौरस केटला खाना छे, चार खाना छे। चार एकु चार, चार ने बे वडे भागीए तो चार ने बे वडे भागीए तो बे दू चार एम बोलाय ने, एटले केटला आवशे, बे आवशे। बे दू चार जुओ एटले केटलो जवाब आव्यो, बे। एटले आना केटला खाना बन्या, चार एक दुतीयांश एटले के चार खाना अर्धा अर्धा छे एटले बे खाना। एटले कुल केटला खाना बन्या, बे ने बे चार चौरस सेंटीमीटर। केटला चौरस सेंटीमीटर? चार चौरस सेंटीमीटर सी नु क्षेत्रफळ थशे। हवे आकार डी नु क्षेत्रफळ, आकार डी नु क्षेत्रफळ मां आखा खाना केटला छे चलो जुओ। तो आकार डी मां एक बे त्रण चार पांच, पांच खाना आखा छे। એટલે હું અહીં લખું છું પાંચ આખા ખાના, આખા ચોરસ, બરાબર ને? હા ચાલ, પ્લસ અડધાથી ઉપર છે, અડધાથી ઉપર નથી દેખાતા, અડધા દેખાય છે ચાલો ગણો। અડધા કેટલા છે? એક અને બે, બે અડધા ખાના છે। ચાલો તો બે અડધા ખાના ને પાંચ આખા ખાના, ચાલો હવે આખા ખાના હોય તેને એક વડે ગુણાશે એટલે પાંચ એકુ પાંચ બની જશે। ચાલો વત્તા ઉમેરો, અડધા ખાના કેટલા છે? બે, એટલે બે અડધા ખાના એટલે એક દુત્યાંશ વડે ગુણાશે, બે એકુ બે બનશે, શું બનશે? અહીં જ કરીને બતાવું છું, બે એકુ બે, બે ગુણ્યા એક આવી રીતના બને અને બે આવી રીતે, બે એકુ બે અને ભાગ્યા બે એટલે બે ભાગ્યા બે શું થાય? બે એકુ બે શૂન્ય, કેટલો જવાબ આવ્યો? એક, એટલે અહીંયા શું આવશે? એક। અહીં નીચે લખું છું પાંચ વત્તા એક એટલે કેટલા ચોરસ ખાના બન મળ્યા આપને? છ ચોરસ સેન્ટીમીટર, છ ખાના મળ્યા, છ ચોરસ મળ્યા એટલે છ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ મળી ગયું છે। આકાર ડીનું ક્ષેત્રફળ છ ચોરસ સેન્ટીમીટર। ચાલો હવે આકાર ઈનું ક્ષેત્રફળ જોઈશું। ચલો આખા ખાના કેટલા છે? પહેલાં તો આખા ખાના જ ગણીશું, ચલો ગણો। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, અઢાર આખા ખાના છે એટલે આખા ખાના કેટલા છે આપણા? અઢાર, તો અઢાર આખા ચોરસ। ચાલો હવે એની અંદર આપણે અઢાર ખાના કેટલા છે ગણો, તો જુઓ તો કેટલા અઢાર છે? એક બે ત્રણ ચાર પાંચ છ, છ ખાના અઢાર છે એટલે આપણે લખીશું છ અઢાર, બરાબર ને? ચાલો હવે કાઉન્ટિંગ કરીએ। ચાલો આખા ખાનાને આપણે, આખા ખાનાની જે સંખ્યા છે તેને એક વડે ગુણીશું અને અડધા ખાનાની સંખ્યા છે તેને એક દુત્યાંશ વડે ગુણીશું, કારણ કે તે અડધો ભાગ ધરાવે છે આખા, આ છ ખાના જે આપણે ગણીએ ને તેમાં અડધો અડધો ભાગ દર્શાવે છે। અઢાર એકુ અઢાર અને અડધા ખાનાનો આવ્યો, અડધા ખાનાનો ભાગ આપણે કેટલો ચાલો ગણો, છ એકુ છ, છ ભાગ્યા બે। ચાલો અઢાર ખાના પ્લસ છ ને બે વડે ભાગી તો શું મળશે? બે ટાલી છ, બે ટાલી છ એટલે ત્રણ મળશે, શું મળશે? ત્રણ મળશે એટલે અઢાર વત્તા ત્રણ, અઢાર ઓગણીસ વીસ એકવીસ, કેટલું ક્ષેત્રફળ મળશે? ચોવીસ એકવીસ ચો સેન્ટીમીટર, એકવીસ ચો સેન્ટીમીટર એટલે કે એકવીસ ચોરસ ખાના રોકે છે। કયો આકાર? તો ઈ આકાર। ચાલો હવે એફ આકાર, હવે એફ આકારમાં જુઓ કેટલા ખાના રોકે છે, તમે જોઈ શકતા હશો કે આખા ખાના કેટલા રોકે છે, ચલો જુઓ તો ગણો, તો એક બે ત્રણ ચાર, ચલો ચાર આખા ખાના એટલે કે આખા ચોરસ, બરાબર ને? ચાલો પ્લસ અડધા ચોરસ રોકે છે, જુઓ તો અડધા નથી રોકતા પણ અડધા કરતાં વધારે રોકે છે, ચાલો જુઓ તો કેટલા, એક બે ત્રણ ચાર એટલે કે ચાર ખાના અડધાથી વધુ, અડધાથી વધુ, હવે અડધાથી ઓછું પણ છે, જુઓ તો કેટલા છે, એક બે ત્રણ ચાર, પણ અડધાથી ઓછાને આપણે ગણતરીમાં લેશું નહીં, બરાબર ને? હા એટલે ચાલો અડધાથી ઓછાને ગણતરીમાં નહીં લેશું, ચાર આખા ખાના હોય તેને એક વડે ગુણીશું અને અડધાથી વધુ હોય તેને પણ એક વડે જ ગુણવાનું, અડધાથી વધારે, ચાર એકુ ચાર અને ચાર એકુ આનો ને આનો ગુણાકાર, ચાર એકુ ચાર એટલે કુલ આઠ ચોરસ સેન્ટીમીટર, એટલે કુલ આઠ ખાના રોકે છે,
कोण तो एफ नामनी आकृति आठ चौरस कितनी जगह रोके छे એટલે 8 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ ગણાશે।